નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અંબાજી ખાતે આજે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો શુભારંભ થયો છે, તો વાલીઓમાં ભારે ઉત્તેજના જોવા મળી હતી. બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે અધિક કલેક્ટર અને મંદિરના વહીવટદાર કૌશિક મોદીએ માતાજીનો પ્રસાદ મોહનથાળ ખવડાવી પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપ્યો હતો, જ્યાં વિદ્યાર્થીઓ પણ લાંબી કતારની સાથે એક પછી એક સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારોની પાસે કુમકુમ તિલક કરાવી અને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મેળવ્યો હતો. સાથે પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓ શાંતિથી પરીક્ષા આપી શકે, કોઈપણ જાતની ગેરરીતિ ન સર્જાય તે માટે શાળા પરીક્ષા પરિસર સીસીટીવી કેમેરાથી સજ્જ કરી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આજે ધોરણ 10ના અને 12માના બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે, એટલે આ સર્વે વિદ્યાર્થીઓને સારા પરિણામની શુભેચ્છા પાઠવવા માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ તરફથી બધાનું પ્રસાદથી માનો પ્રસાદ ખવડાવી અને મોં મીઠું કરવાનું નક્કી કર્યું છે, અને આ સૌ વિદ્યાર્થીઓ સારી સફળતા મેળવે એ માટે શુભેચ્છા આપીએ છીએ. આ સિવાય પહેલાં અહીંયા એવું હતું કે જે વિદ્યાર્થીઓ બહારથી આવતા હોય એમના માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા પણ મંદિર તરફથી કરવામાં આવતી, એ અત્યારે ચાલુ છે. હવે તો ભોજન બધા માટે ફ્રી થઈ ગયું છે, અન્નક્ષેત્ર ચાલુ કર્યું છે આપણે, એટલે જેને લાભ લેવો એ બધા જ લઈ શકે છે. સ્થાનિક બાળકો પણ લાભ લઈ શકે છે અને બહારથી આવતા વિદ્યાર્થીઓ પણ લાભ લઈ શકશે, એટલે સૌને ફરી શુભેચ્છા પાઠવું છું.